નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. હવે આપણે ચેપ્ટર નંબર 6 છે એ શરૂ કરી દીધું છે અને એની અંદર જે સમજૂતી છે એ મેળવી રહ્યા છે. ત્યારે આપણે આજના વિડીયોમાં આગળની સમજૂતી એટલે કે આગળનું જે ઉદાહરણ છે એ સમજશું અને જોશું. ઓન સ્ક્રીન તમને ઉદાહરણ છે સમજાવું છું, તો તમે એ જોશો. ચાલો તો હવે જોઈએ ઓન સ્ક્રીન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ ઉદાહરણ નંબર 23, જે એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. એટલા માટે 8 ગુણમાં જે આઈએમપી ઉદાહરણ છે કરી લેવું આ, અને આમાં વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપશો. સૌથી પહેલાં જોઈએ આપણે તો ઈ, એફ અને જી 4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. ઈ છે એ નિવૃત્ત થાય છે, યાદ રાખજો પહેલો ભાગીદાર નિવૃત્ત થાય છે, બાકી તમને એવી ટેવ હોય કે જીને નિવૃત્ત કરવાનું. તો ઈ છે એ નિવૃત્ત થાય છે, તે દિવસનું પાકું સરવૈયું આપેલું છે, એક એક હવાલા છે એ જોતા જઈએ. સૌથી પહેલાં જોઈએ પાઘડીનું મૂલ્યાંકન 4000 કરવામાં આવ્યું. તો આ 4000માંથી જે નિવૃત્ત થતો ભાગીદાર છે એનો ભાગ આપણે ગોતવો પડે. 4000 ગુણ્યા કરશું 4 અને ભાંગ્યા કરશું 10, એટલે એના જે જવાબ છે એ જોઈએ અહીંયા કેટલો આવશે. તો કે ઈને મળવા પાત્ર પાઘડી છે એ 1600 રૂપિયા છે તમને મળે છે. પછી આની જે વહેંચણી કરતાં પહેલાં આપણે જે જૂનું અને નવું પ્રમાણ અવેલેબલ હોય છે એની મદદથી આપણે લાભનું જે પ્રમાણ છે એ મેળવવાનું હોય છે. અહીંયા જે પ્રમાણ બંને આપેલા છે રકમ વાંચશો સમજાઈ જશે તમને. અહીંયા તમારે શું કરવાનું છે તો કે ઈ એફ જીનું જૂનું પ્રમાણ છે, નવું પ્રમાણ પણ છે, એટલે લાભ ગોતવાનો. લાભ ગોતતા શું થશે મિત્રો કે એફ છે એ એફનો લાભ તો મળે છે ચાલો, એટલે એફ છે એ 1600 રૂપિયા તો આપશે, જે ઈના 1600 રૂપિયા છે એ એફને આપવા પડશે. પણ હવે જી છે એ પણ ત્યાગ કરે છે, તો જીને પણ મળવા પાત્ર પાઘડી થશે એ કેટલી થશે? તો 4000×1/10 એટલે 400 રૂપિયા. તો હવે અહીંયા જે છે આમનોન શું થશે? તો કે એફના મૂડી ખાતે ઉધાર 2000, તે ઈના મૂડી ખાતે 1600, તે જીના મૂડી ખાતે જમા 400. ખાતાવહી અને ખતવણીના નિયમ અનુસાર તમે આ દરેક વસ્તુઓ છે એ મૂડી ખાતામાં એની અસર તમારે આપવાની રહેતી હોય છે, એટલે પાઘડીનો અવારો તમારો 16. પછી જોઈએ કાયમી મિલકતોમાં 20% વધારો કરવો. કાયમી મિલકતો આમાંથી કઈ કઈ કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. તો જે કાયમી મિલકત છે જે જમીન મકાન છે, તો એમાં તમારે વધારો કરવાનો થશે. 6000×20% એટલે 1200 રૂપિયાનો જમીન મકાનમાં વધારો થશે, એટલે 7200 રૂપિયા બરોબર આવશે, તમે જોઈ શકો છો ઓન સ્ક્રીન. ત્યારબાદ વાત કરીએ બીજી જે કાયમી મિલકત છે એની, તો એની અંદર આવશે ફર્નિચર. ફર્નિચર છે 4000, એમાં પણ 20%નો વધારો એટલે 800 રૂપિયાનો વધારો કરશો, 4800 મિલકત લેણામાં, અને 800ની જે અસર છે એ આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, કેમ કે તમારો થઈ ગયો ફાયદો. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે, એટલે કે અહીંયા જે સ્ટોક આપેલો છે 6600 રૂપિયાએ 10% વધુ છે. તો વધુ હોય તો આપણે ઘટાડવો પડે. ઘટાડશું કઈ રીતે? તો કે 6600×10×110 કરો એટલે તમને જે જવાબ છે મળી જાય 10×110, એટલે તમને જવાબ મળશે 600. તો આજે 600 જવાબ મળ્યો સ્ટોક ખાતે, એ અહીંયા લખો, કેમકે એટલો વધારે હતો આપણે ઘટાડી અને બતાવવાનો હતો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને મિલકત લેણામાં જે છે સ્ટોક 6600, તો એમાંથી ઘટાડો કરી 600નો અને બરાબર આવશે 6000. ત્યારબાદ નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે વાપરી લીધું. 5મો હવાલો છે ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં 1000 રોકડ રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી તેમની નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે છે. હવે અહીંયા આપણે બે વસ્તુ મેન્ટેન કરવાની છે. એક તો છે કે છેલ્લે 1000 રૂપિયા આપણા હાથમાં રહેવા જોઈએ, હાથ પરસી લગાવવી. બીજું છે કે એનું જે નફો છે આનો, જે ભાઈ છેલ્લે જે મૂડી આવે, નફો તો નહીં પણ છેલ્લે જે મૂડી આવે એ તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી પડશે.
બરાબર, એટલે આ બધી ગણતરીઓ છેલ્લે મૂડી ખાતું બંધ કરશું ને ત્યારે થશે. એ પહેલાં બધી જે ગણતરી છે જોઈ લઈએ. મૂડી ખાતા લખાય, મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા, ઈ એફ અને જીના ખાનામાં અનુક્રમે તમે લખી શકો છો. ત્યારબાદ જોઈએ સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે 2000 રૂપિયા, એ 2000 રૂપિયા ત્રણેયને વેચી દેશું. પછી આગળ વધીએ તો છે લેણદારો. લેણદારો મૂડી દેવામાં એમને એમ, દેવી ઊંડી પણ એમની એમ. પછી વાત કરીએ પાઘડી. જૂની પાઘડી છે, જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની હોય છે, એટલા માટે મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે ત્રણેય ભાગીદાર ઈ એફ અને જી એના ખાનામાં ઉધાર બાજુ લખાઈ જશે. પછી વાત કરીએ જમીન મકાન ફર્નિચર આવી ગયું, સ્ટોક પણ આવી ગયું છે. દેવાદારો મિલકત લેણામાં એમના એમ જેવા છે એમને એમ લખી નાખશું. રોકડ છે એ લખશું બાકી આગળ લાવ્યા. 400 રૂપિયા જે બાકી આગળ લાવ્યા છે ઉધાર બાજુ લખવું આપણે. અહીંયા સુધી બધાને જે દાખલો છે એ ક્લિયર હશે, બધાએ કમ્પ્લીટલી એટલું સમજી લીધું હશે. પછી હવે આગળ વધીએ તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. પુનઃમૂલ્યાંકન બંધ કરતાં તમને અહીંયા નફો મળે છે. જે નફો મળ્યો એ નફો તમારે ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી લેવાનો છે અને એની એક અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર અને બીજી અસર આવશે મૂડી ખાતામાં જમા બાજુ. તો આ અસર આપી દીધી. હવે તમને કીધું છે કે જે ઈ નિવૃત્ત થાય છે એને જેટલી લેણી રકમ થાય એટલી તમારે ચૂકવી દેવાની છે. તો સૌથી પહેલાં ખાતું બંધ કરશું ઈનું. ઈનું ખાતું તમે જોઈ શકો છો. તો જમા બાજુ 8000, 800, 1600, 560 એટલે 10960 એવા. એમાંથી પાઘડીના 400 બાદ કરો તો 10560 રૂપિયા છે ઈના આપણી પાસેથી નીકળે છે. તો એટલા રૂપિયા આપણે એને ચૂકવશું. એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે 10560 આ જે છે આપણે મેળવા છે, જમા છે અથવા ઉધાર બાદ કર્યું એટલે આટલા મળેલા છે. પછી આની બીજી જે અસર છે સામે થશે, તમારે જે રોકડ ખાતું આપેલું છે રોકડ ખાતામાં જમા બાજુ ઈના મૂડી ખાતે 10560 રૂપિયા. તો આ થઈ ગયું. પછી હવે જે ટ્વિસ્ટ આવે છે, જે ટ્રીક આવે છે, એ હવે આવશે એફ અને જીના ખાતા બંધ કરવામાં. હવે એફ અને જીના ખાતા બંધ કરતા પહેલાં તમારે સમજૂતી છે એ મેળવવી પડશે. હવે અહીંયા જોઉં તો એફની મૂડી છે 3720 થાય છે, જીની મૂડી 3120 થાય છે અને જરૂરી વધારાની મૂડી, હવે જરૂરી વધારાની મૂડી છે 11160 એ કઈ રીતે ખબર પડે? તો તમારે જોવું કે કેટલી મૂડીની જરૂર છે એના માટે સરસ રીતે અહીંયા સમજૂતી આપેલ છે. જો એક તો 10560 ઈને ચૂકવવાના છે, એ આ બે જ ભોગવે. પછી 1000 રૂપિયા રોકડ છે એની આખરની બાકી રહેવી જ જોઈએ, આવું કમ્પલસરી છે. એટલે 1000 રૂપિયા આખરની બાકી છે એ પણ આપણે ખીચામાંથી નાખવા જ પડશે. અને એમાંથી આપણે શરૂની બાકી જે હતી 400 રૂપિયા એ કાઢી નાખીએ તો 11160 રૂપિયા છે એ આ બે ભાગીદાર છે એફ અને જી એને પોતાના ખીચામાંથી કાઢવા પડે. તો અહીંયા આગળ ટોટલ બધા જે ત્રણેય છે એનો કરો તો 18000 રૂપિયા આવે છે. હવે 18000 રૂપિયા છે એ એફ અને જીની કુલ મૂડી થઈ. હવે આ 18000 રૂપિયા તમારે નવા નફા નુકસાનમાં રાખવાના છે, એટલે કે 4:1 રાખવાના છે. તો આ જે 4:1 વેચશો, હવે આ 14,436 ક્યારે આમ લખી શકો? તો કે બાકી આગળ લઈ ગયા લખ્યું હોય તો. તો અહીંયા તમે જોશો આગળ અસરમાં જોઈએ, બાકી આગળ લઈ ગયા 14,400 એફમાં અને જીમાં આવ્યા 3600. હવે છેલ્લે આપણે શું કરશું? તો કે હવે રોકડ ખાતા બંધ, જે મૂડી ખાતા છે એફ અને જીના બંધ કરો તો જે વધઘટ આવે એ રોકડ ખાતે નાખશું. તો હવે બધાના ટોટલ કરીએ તો ઉધાર બાજુ વધારે થાય છે એટલે જમા બાજુ ઘટે છે. ઘટે છે એ લખશું આપણે રોકડ ખાતે એફના ખાનામાં 10,680 અને જીના ખાનામાં 480. જો આ ક્યાંય આપેલાનું તો આપણે સરવાળા બાદબાકી કરીને જ મેળવેલા છે. પછી આપણે સીધું આ લખી નાખશું
રોકડ ખાતામાં ઉધાર બાજુ એફના મૂડી ખાતે અને જીના મૂડી ખાતે લખાઈ જશે. પછી જ્યારે ખાતું છેલ્લે બંધ કરશું તો તમારું બાકી આગળ લઈ ગયા છે 1000 આવી જશે. અને આપણને કીધું હતું કે 1000 બાકી આગળ લઈ ગયા રાખવાનું કમ્પલસરી છે. એટલે આપણે કેમ રાખ્યું એ સમજાણું બધાને, ફરી એકવાર રિપીટ કરી દઉં. પહેલાં આપણે કેટલી મૂડી છે, કુલ મૂડી કેટલી છે એ કરવાની. એમાં આપણે એફ અને જીને આ મૂડી ખાતામાંથી મૂડી મેળવી, પછી જે 10560 દેવાના હતા એ કર્યા પ્લસ, પછી જે છે 1000 રૂપિયો છે એ બાકી રાખવાથી ઈ પ્લસ કર્યો, અને 400 રૂપિયા આપણી પાસે ઓલરેડી હતા પડ્યા હતા પૈસા એમાંથી બાદ કરી નાખ્યા. એટલે વધઘટ આવી, એની અસર આપણે રોકડ ખાતે આપી, અને આ બાકી આગળ લઈ ગયા છે એ મિલકત લેણામાં રોકડ ખાતે કરીને લખી નાખશું. એટલે તમારો ટોટલ છે 28000 થઈ જશે બંને બાજુ. અને મૂડી અહીંયા જે મળેલી છે એ મૂડી પણ અહીંયા આપણે દર્શાવી દઈશું મૂડી દેવામાં. દાખલો એકદમ ટૂંકો છે મિત્રો, આ દાખલો છે એ ટૂંકો છે પણ સમજૂતી આમાં ઘણી બધી છે, એટલે સમજીને ગણશો તો જ ખબર પડશે આમાં. બાકી તો ગોખો તો આ ગોખાય નહીં, સમજવો પડે દાખલો. તો આ દાખલાનું એક્સપ્લેનેશન છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં જણાવ્યું હતું અને હજી પણ જણાવું છું કે જે પણ તમારી પાસે સ્વાધ્યાય છે એની અંદર આ રીતના દાખલા છે જ, તો એ રીતના દાખલા તમે ગણો, તો જેથી કરીને તમને આમાં કેટલું સમજાણું એ ખબર પડે. અને જે કંઈ ડાઉટ હોય, જે કંઈ પ્રશ્ન હોય, એના માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ રાખીએ. હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બીજા સાથે વિડીયો શેર કરો, ગમે તો લાઈક કરો, અને જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. બાય અભય કક્કડ. થેન્ક યુ વેરી મચ.